નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું દેવાંગ પ્રજાપતિ આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીની અંદર એક નવો મુદ્દો જોવા જઈ રહ્યા છે કુમાર પબ્લિકેશનનું જે પેપર સેટ છે બરાબર તેની અંદર આપણે ખાસ કરીને જે અગત્યના પ્રશ્નો રહેલા છે તેની ચર્ચા આપણે કરવાના છીએ મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો આ સરસ મજાનો વિડીયો તો મિત્રો આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન કુમાર નું જે પેપર સેટ છે તેનો ક્વેશ્ચન જે પાર્ટ બી છે એ પાર્ટ બી ના બાવીસ થી સત્યાવીસ પ્રશ્નો આપણે જોવા જઈ રહ્યા છે કે જે ખૂબ જ અગત્યના છે મિત્રો તો એક એક કરીને આપણે જોઈશું મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન છે એનએ ટુ સીઓ થ્રી અને એનએ એચ સીઓ થ્રી બંને પદાર્થોના મોલર જથ્થો ધરાવતા એક ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે જીરો પોઈન્ટ વન મોલર એચ ના કેટલા કેટલા એમએલની જરૂરિયાત પડશે બરાબર તો મિત્રો તમને કહી દઉં કે આ જે પ્રશ્ન છે એ સંપૂર્ણપણે તમારી પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો પ્રશ્ન છે વારંવાર તમને કહેવામાં આવ્યું છે મિત્રો કે સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરો સ્વાધ્યાયના પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમારું મોટા ભાગનું કાર્ય છે એ પૂર્ણ થઈ જશે બરાબર તો જોઈએ ચાલો હવે તો સૌ પ્રથમ આપણે એને ટુ સીઓ થ્રી અને એનએ એચ સીઓ થ્રી એટલે કે ધોવાનો સોડા અને ખાવાનો સોડા સોડિયમ કાર્બોનેટ ને સોડિયમ બાય કાર્બોનેટના દળની ગણતરી કરીશું તો મિશ્રણનું દળ જે છે એ આપણે સૌ પ્રથમ આપણને એઝ્યુમ કરવાનું ટોટલ મિશ્રણનું દળ આપેલું છે આપણને જો એક ગ્રામ પ્રશ્નમાં ટોટલ મિશ્રણનું દળ આપણને આપેલું છે કેટલું છે એક ગ્રામ બરાબર ત્યારબાદ તેની અંદર એને ટુ સીઓ થ્રી નું દળ જે આપણે એઝ્યુમ કરવું પડશે એક્સ ગ્રામ આપણને ખબર નથી બરાબર તો એને એચ સીઓ થ્રી નું દળ એટલે તો ટોટલ જે છે આપણી પાસે એક એમાંથી બાદ કરી દઈએ તો એ મળી જાય એટલે કે વન માઇનસ એક્સ ગ્રામ બરાબર ત્યારબાદ આપણે આગળ વધીશું તો જેમાં આપણે એનએ ટુ સીઓ થ્રીના મોલ બરાબર એટલે કે સોડિયમ કાર્બોનેટના મોલ તો દળના છેદમાં અણુભાર આપણી પાસે સૂત્ર છે દળ આપણે એઝ્યુમ કરેલું છે એક્સ બરાબર એનો અણુભાર આપણે શોધી લેવો પડે સોડિયમ બે કાર્બન એક ઓક્સિજનના ત્રણ એમ કરીને એકસોને છ ગ્રામ છે બરાબર તો આપણી પાસે એક્સના છેદમાં એકસો છ એ જ રીતે એનએ ના સીઓ થ્રીના મોલ એ પણ આપણે શોધવા પડે તો એનું દળ આપણે વન માઇનસ એક્સ ટોટલ વન છે એમાંથી એક્સને બાદ કરી નાખીએ એના છેદમાં ચોર્યાસી ગ્રામ બરાબર આ બંને સૂત્રો છે એને સરખાવીએ બરાબર અને તેમાંથી એક્સની કિંમત મેળવી લઈએ એટલે આપણને એક્સના ગ્રામ મળી જાય બરાબર ટોટલ એકમાંથી આપણે જીરો પોઈન્ટ પાંચ પાંચ આઠ ગ્રામ એટલે કે એક્સની કિંમતને બાદ કરીએ બરાબર તો આપણને એનએચ સીઓ થ્રીના ગ્રામ પણ મળી જાય બરાબર ત્યારબાદ પ્રક્રિયા ઉપર આપણે જઈશું મિત્રો કે જેમાં એચસીએલના દળની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ પ્રક્રિયા છે આપણી પાસે એનએ ટુ સીઓ થ્રી વધતા એચસીએલ એનએસીએલ આપે પાણી આપે ને કાર્બન ડાયોક્સાઇડ આપે બરાબર તેની અંદર બે એચસીએલ વપરાય છે અને બે એનએસીએલ આપણને મુક્ત થાય છે અહીંયા આપણે કહી શકીએ ત્રિરાશિ માટે કે એકસો છ ગ્રામ એનએ ટુ સીઓ થ્રીની સંપૂર્ણ પ્રક્રિયા માટે તોતેર ગ્રામ એચસીએલ ક્યાંથી આવ્યો તો કે ભાઈ અહીંયા જો બે છે બરાબર છત્રીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ હાઇડ્રોજનના એક એટલે બે કરો એટલે તમને તો એચસીએલ જરૂર પડે તો જીરો પોઈન્ટ પાંચ પાંચ આઠ ગ્રામ એનએ ટુ સીઓ થ્રી માટે કેટલા ચોકડી ગુણાકાર કરો તો એનો જવાબ તમને મળી જશે મિત્રો બરાબર ત્યારબાદ આ જ વસ્તુ આપણે એનએચસીઓ થ્રીની પ્રક્રિયા એચ સાથે કરતા એનએચસીએલ પાણીને કાર્બન ડાયોક્સાઇડ એમાં પણ ત્રિરાશી માંડીશું ચોર્યાસી ગ્રામ એનએચસીઓ થ્રી માટે છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ એચ સીએલની જરૂર પડે છે ભાઈ તો ઝીરો પોઈન્ટ ચારસો બેતાલીસ માટે કેટલા તો એના પણ ગ્રામ મળે ટોટલ ગ્રામ લઈ લો એનો સરવાળો કરી દો બરાબર લે આપણને મળે ત્યારબાદ મોલારીટીનું સૂત્ર મૂકી કદ કદને સૂત્રનો કરતા બનાવી દો એટલે તમને જવાબ મળી જાય બરાબર તો આ રીતે પહેલો દાખલો છે મિત્રો જે સ્વાધ્યાયનો જ છે મિત્રો ત્યારબાદ પ્રક્રિયા એક્સ ચોથા પાઠનો પ્રશ્ન છે પ્રક્રિયા એક્સની નિપજો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જો ચાલીસ મિનિટમાં પ્રક્રિયા કેક્ષની સાંદ્રતા ઝીરો પોઈન્ટ વન મોલરથી ઘટીને શરૂઆતમાં ઝીરો પોઈન્ટ વન મોલર છે ને ઘટીને ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ મોલર થાય બરાબર તો જ્યારે પ્રક્રિયા એકની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો થશે એ આપણે શોધવાનું છે એકદમ સરળ દાખલો છે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણના છેદમાં ચાલીસ લોગ મૂળભૂત સાંદ્રતા જીરો પોઈન્ટ વન મોલર અંતિમ જીરો પોઈન્ટ ઝીરો પચીસ એટલે બે પોઈન્ટ ત્રણસો ત્રણના છેદમાં ચાલીસ એમનું એમ લોગ જીરો પોઈન્ટ વન ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો પચીસ કરશો એટલે લોક ચાર મળશે તમને બરાબર એટલે લોક ચાર એટલે સાહીઠ એક લોક ચાલીસ હોય ચાલીસના સાહીઠ એકવીસ હોય બરાબર એટલે લોક ચાર જુઓ તો ઝીરો પોઈન્ટ સાહીઠ એકવીસ તમને મળે બરાબર જેની બે પોઈન્ટ ત્રણસો ત્રણ સાથે ગુણીને ચાલીસ વડે ભાગી દો એટલે તમને તેની મિનિટો મળી જાય બરાબર ત્યારબાદ જો સાંદ્રતા જ ઝીરો વન હોય તો વેગ બરાબર કે રેસ ટુ કે એ રેસ ટુ વન બરાબર એટલે જે કેની કિંમત આપણને મળી ગઈ છે ઝીરો પોઈન્ટ ની સાંદ્રતા આપણને મળી કે જીરો પોઈન્ટ ઝીરો વન શરૂઆતમાં આપણને આપેલી છે બરાબર તો બંનેને ગુણાકાર કરી નાખો તો તમને જવાબ મળી જાય બરાબર ત્યારબાદ ક્લોરીનના ભૌતિક ગુણધર્મો તેમજ રાસાયણિક ગુણધર્મો જણાવો મિત્રો તો તેની અંદર આપણી પાસે જે પ્રશ્ન છે સાતમા પ્રકરણનો છે મિત્રો ભૌતિક ગુણધર્મો તમે જાતે પણ લખી શકો છો કે જે તીવ્ર ગુંગળામણકારક વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે બરાબર હવા કરતાં બેથી પાંચ ગણો ભારે સહેલાઈથી લીલાશ પડતા પીળાશ પ્રવાહીકૃત પામે છે જે બસોચાલીસ ઉકળીને પાણીમાં બરાબર આમાંથી ચાર મુદ્દા બનાવી શકાય ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોમાં ક્લોરીનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા આપી છે એલ્યુમિનિયમ લોખંડ અને સોડિયમ આ ત્રણ ધાતુ સાથેની પ્રક્રિયા આપી છે જ્યારે સલ્ફરને ફોસ્ફરસ અધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે બરાબર એના ક્લોરાઈડો પછી જે આપણી પાસે હાઇડ્રોજનને ક્લોરીન એથસીએલ આપે છે હાઇડ્રોજન સલ્ફાઇડને ક્લોરીન તમને એચ સીએલને સલ્ફર આપે છે પછી સીટેન એચ સિક્સટીન એટલે કે તમને આપેલું છે અહીંયા હાઇડ્રોકાર્બન એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતાં પણ એચસીએલને કાર્બન છૂટો પડે છે બરાબર ત્યારબાદ ઠંડાને મંદ સાથે પ્રક્રિયા કરી એનએસસીએલ એનએઓસીએલ અને એચ આપે છે બરાબર જ્યારે ગરમ અને સાંદ્ર સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એનએસસીએલ એનએસસીએલઓ થ્રી અને પાણીનો અણુ આપે છે બરાબર ત્યારબાદ શુષ્ક ફોળેલા ચૂના સાથે વિરંજક પાવડર બનાવે છે તે બરાબર એની પ્રક્રિયા આપેલી છે વિરંજક પાવડરનું સંગઠન તમને એમસીક્યુમાં પૂછી શકે મિત્રો કાઓ કલ્ટુ કાઓ કલ્ટુ જો કાઓ કલ્ટુ કા કલ કાઓ એચ ટ્વાઇસ અને ટુ એચ ટુઓ બરાબર ત્યારબાદ મિથેનનું ને ઇથિનનું ક્લોરિનેશન આપેલું છે મિત્રો બરાબર અને એની સમજૂતી આપવાની છે પછી પ્રક્રિયા આપેલી છે આપણને એફ ઇ એસઓ ફોર એસઓ ફોર ને ક્લોરિન સાથે પ્રક્રિયા કરો તો એફી ટુ એસઓ ફોર થ્રાઇસ એચસીએલ આપે છે પછી એનએ ટુ એસઓ થ્રી ક્લોરીનને પાણી આપો તો એનએ ટુ એસઓ થ્રીનું સલ્ફેટમાં રૂપાંતર થાય છે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફ્યુરિક એસિડ આયોડિનનું આયોડિક એસિડમાં રૂપાંતર થાય છે બરાબર ત્યારબાદ ક્લોરીન છે શક્તિશાળી વિરંજક છે બરાબર એની પ્રક્રિયા આપે છે ક્લોરીન વધતા પાણી એચસીએલ આપે નવજાત ઓક્સિજન આપે છે બરાબર જે રંગીન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તમને પદાર્થ આપે છે બરાબર ત્યારબાદ માર્કનો એક બીજો પ્રશ્ન છે સી ઓએનએ થ્રી સી ઓએનએચ થ્રી પ્લસ થ્રી સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણ સ્પીસીસની ચર્ચા કરો બરાબર તો આની અંદર ત્રણથી ચાર મુદ્દા લખવાના હોય છે મિત્રો સૌપ્રથમ તેની ઇલેક્ટ્રોન રચના લખો એનું સંકરણ બરાબર પછી કેવા પ્રકારના ચુંબકીય ગુણધર્મ છે તો સૌપ્રથમ કોબાલ્ટ કોબાલટ પ્લસ થ્રી આની કક્ષકો જો થ્રીડીની અંદર છ ઇલેક્ટ્રોન ફોરેસ્ટ ખાલી ફોરપી ખાલી સીઓ પ્લસ થ્રી જે છે બરાબર તો એની અંદર એનએચ થ્રી આવે એનએચ થ્રી પ્રબલ ડિગેન છે પ્રબલ ડિગેન છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવાની છે બરાબર છ ઇલેક્ટ્રોન થ્રીડીની અંદર ગોઠવાઈ જશે બરાબર ને ડીની બે કક્ષકો એ કેસની કક્ષક અને ત્રણ પીની એમ કરીને ડી ટુ એસપી સંકરણ થશે આવનારો છ વખત આવે છે એટલે બાર ઇલેક્ટ્રોન યુગમોનું દાન કરે છે બરાબર પછી ત્યારબાદ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો સંકૃત કક્ષકમાં ભરાય છે અષ્ટફલક્ય ભૂમિથી અયુગમિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી તેથી તે પ્રતિ ચુંબકીય છે જો હાજરી હોય તો અનુચુંબકીય પણ આ પ્રતિ છે બરાબર ત્યારબાદ એરાલેલાઇટની ધાતુ સાથેની પ્રક્રિયા આપો ખૂબ સરળ અને અગત્યનો પ્રશ્ન છે મિત્રો એમાં વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે ફિટિંગ પ્રક્રિયા છે બરાબર તો વુડ્સ અને વુડ્સ ફિટિંગ અને ફિટિંગ બંનેમાં શું તફાવત છે તમને કહું જો એરાયલ હેલાઇડની આલ્કાલ એલાઇડ સાથે પ્રક્રિયા કરતાં તમને સોડિયમ અને સુસ્કિતરથી એરિન મળે અને સોડિયમ હેલાઇડ છૂટો પડે છે જ્યારે એ વુડ્સ ફિટિંગમાં હતું આલ્કાલ હેલાઇડ અને એરાયલ હેલાઇડની પ્રક્રિયા જ્યારે માત્ર જો એરાયલ હેલાઇડની જ તમે ને શુસ્કિતર સાથે પ્રક્રિયા કરો જે ડાયફિનેલ આપે છે ફિટિંગ પ્રક્રિયા છે એટલે કે એકમાં ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ એલાઇટની એરાઇલ એલાઇટ સાથેની પ્રક્રિયા છે જ્યારે વુડ્સ ફિટિંગની અંદર એરાઇલ એલાઇટની આલ્કાલ એલાઇટ સાથેની પ્રક્રિયા છે ત્યારબાદ ગ્રીનનાટ પ્રક્રિયા જે આપણે ઘણી વખત જોઈ ગયા છે મિત્રો બરાબર પછી વિલિયમસન સંશ્લેષણ આ પણ અગત્યનો પ્રશ્ન છે મિત્રો બરાબર આલ્કાલ એલાઇટની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે સમિતિ ઇથર આપે છે બરાબર આ પદ્ધતિથી સમિતિ અને અસમિતિ બંને પ્રકારના ઇથરની સમજૂતી ટૂંકમાં બનાવટ આપણે કરી શકીએ છીએ

ફિનોલની પ્રક્રિયા કરીશું તો ફિનોલની પ્રક્રિયામાં પણ આપણે ફિનોલમાંથી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ આપણને આપે છે બરાબર અને ત્યારબાદ એમાંથી ઇથનનું નિર્માણ થાય છે બરાબર તો મિત્રો આ હતું આપણું આજનું પેપર બરાબર છ પ્રશ્નોની ચર્ચા કરી જેમાંથી તમારે કોઈ પણ ચાર લખવાના છે મિત્રો બરાબર પણ હું કહું છ છ તૈયાર કરી લેવા મિત્રો ખૂબ જ અગત્યના છે બરાબર ખૂબ જ અગત્યના કયા કયા પ્રશ્નો છે એ મેં તમને કહી દીધું બીજા ચેપ્ટરનો દાખલો આપેલો છે સ્વાધ્યાયનો ચોથા ચેપ્ટરનો દાખલો આપેલો છે સાતમા ચેપ્ટરનો પ્રશ્ન ચાર માર્કમાં પૂછેલો છે ક્લોરિનનો બરાબર ત્યારબાદ નવમા ચેપ્ટરનો સંકીર્ણ આધારિત પ્રશ્ન પૂછેલો છે પછી વુડ્સ ફિટિંગ ફિટિંગ અને ગ્રીનઆર્ટ પ્રક્રિયા પૂછેલી છે અને વિલિયમસન સંશ્લેષણ પૂછેલું છે બરાબર તો ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન હતા મિત્રો છ છ બરાબર તૈયાર કરી લેવા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો બરાબર અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છો તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઓકે થેન્ક યુ આવજો